તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારા ચેનલ ન્યુ ગુજરાતી ટેકમાં. દોસ્તો આજે આપણે શીખવાના છીએ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટને ડાઉનલોડ કરતા અને તેનો યુઝ કરતા. ઠીક છે દોસ્તો, ઘણા બધા દોસ્તોનો પ્રશ્ન હોય છે કે ભાઈ મારે આ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ યુઝ નથી થતા, તે કોડમાં કન્વર્ટ નથી થતા, તો આને કેવી રીતે યુઝ કરવા. ઠીક છે દોસ્તો, તો ઘણા બધા પ્રશ્નો છે, તેનું સોલ્યુશન આપણે આજ એક જ વિડીયોમાં આજે આપી દઈશું. તો દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરી દે પહેલાં, જો તમે મારી ચેનલ પર નવા નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લો, તેની બાજુના બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી કરીને મારા નવા કોઈ વિડીયો અપલોડ થાય તો તેને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો દોસ્તો સિમ્પલી તમારે કરવાનું છે શું, આ ફોન્ટનો યુઝ કરવા માટે તમારે પહેલાં તો ત્રણ એપ્લિકેશનની જરૂરત રહેશે. દોસ્તો હું તમને જે કંઈ કહું છું તે સ્ટેપ બાય સ્ટેપ એક વખત શાંતિથી જોઈ લેશો તો તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરવામાં અને યુઝ કરવામાં કોઈ જ તકલીફ નહીં પડે. તો સૌથી પહેલાં તમારે જે ત્રણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તે છે પ્લે સ્ટોરની અંદરથી તમને મળવાની છે. તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ખોલીશું અને ત્યાં સૌથી પહેલે તમારે જે એપ ડાઉનલોડ કરવાની છે તેનું નામ છે ઝેડ એચીવર. તમે દોસ્તો અહીં જોઈ શકશો તેનું ઇન્ટરફેસ આવું આવે છે, તેને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. એ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ બીજા નંબરની જે એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવાની છે તેનું નામ છે યુનિકોડ પેડ. તો દોસ્તો તમે જો એનું ઇન્ટરફેસ આવું છે તેને તમારે ડાઉનલોડ કરવાની છે. તો દોસ્તો તમે જોઈ શકશો આવું ઇન્ટરફેસ તેનું આવું જોઈએ. આ બીજા નંબરની એપ્લિકેશન થઈ, હવે આપણે એક ત્રીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેની અંદર આપણે ગુજરાતી ફોન્ટનો યુઝ કરીશું, તો તે છે પિક્સલ લેબ. તો દોસ્તો તમે જુઓ પિક્સલ લેબનું ઇન્ટરફેસ આવું આવે છે, તે પણ તમારે ડાઉનલોડ કરવાની છે. દોસ્તો આ ત્રણેય એપ્લિકેશનની લિંક મારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદરથી તમને આરામથી મળી જશે. તમે ડાયરેક્ટલી મારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર જશો તો ત્યાંથી પણ તમે આ ડાયરેક્ટલી ત્રણેય એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકશો. તો આ ત્રણેય એપ્લિકેશનો જેવી દોસ્તો તમે ડાઉનલોડ કરી લો છો ત્યારબાદ તમારે હવે શું કરવાનું છે, મારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર જશો જ્યાં મેં તમને આ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટની એક મીડિયા ફાઇલની લિંક આપેલી છે, જ્યાં મેં લખ્યું છે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ અથવા તો ગુજરાતી ફોન્ટ. તો તેની જે મીડિયા ફાઇલની લિંક છે તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. તો દોસ્તો તમે જેવી તે લિંક ઉપર ક્લિક કરો છો એટલે તમે જુઓ આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે મીડિયા ફાઇલની લિંકનું. તો તમારે તેના પર દોસ્તો સિમ્પલી આ રીતે ક્લિક કરવાનું છે. ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમને તે ડાઉનલોડ માટે પૂછશે અને તમારે તેને ડાઉનલોડ કરી લેવાની છે. આ સ્ટેપ બાય સ્ટેપ હું તમને એટલા માટે સમજાવું છું કે હવે પછી તમારા મનમાં કોઈ જ પ્રશ્ન ના રહે આ ગુજરાતી ફોન્ટને યુઝ કરવામાં. તો દોસ્તો તમે જોઈ લો સિમ્પલી આપણે અહીંયા તેને ડાઉનલોડ કરી લીધા છે. હવે હું તમને ડાઉનલોડની અંદર જઈને બતાવું કે આપણું તે વસ્તુ ડાઉનલોડ અહીંયા થઈ ગયું છે. તો તમે જોઈ શકશો ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ અહીંયા આપણા ડાઉનલોડ થઈ ગયા છે. હવે તમારે સિમ્પલી શું કરવાનું છે, તમે પહેલી ત્રણ એપ્લિકેશનો તો ડાઉનલોડ કરી લીધી છે, સૌથી પહેલાં ઇન્સ્ટોલ કરી લીધી છે. તો હવે અહીંયા જે ગુજરાતી ફોન્ટ લખેલું છે આપણે તે લિંક ઉપર આપણે ક્લિક કરીશું, કારણ કે આ એક ઝીપ ફાઇલ છે અને તેને અનઝીપ કરવી જોઈએ. કારણ કે ઘણા બધા દોસ્તો એવું કહે છે કે ભાઈ મેં ડાઉનલોડ કરી લીધા, અનઝીપ કરી લીધા, તેમ છતાં તે સપોર્ટ નથી થતા, યુઝ નથી થતા. તો તેનું કારણ શું છે તે પણ તમને આમાં સમજાઈ જશે. તો તમે અહીંયા જોઈ શકશો આપણે જે ગુજરાતી ફોન્ટ લખ્યું છે તેના પર હું ક્લિક કરું છું. તો મેં ત્યાં જેવું ક્લિક કર્યું એટલે તમે દોસ્તો જો આવું ઇન્ટરફેસ તમને બતાવશે જ. તમે જો ઝેડ એચીવરની એપ્લિકેશનને ડાઉનલોડ કરીએ છીએ તો તેમાં તમને જે લાસ્ટમાં દેખાય છે ત્રીજા નંબરનું ઓપ્શન ઝેડ એચીવર, તેના પર તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ ઓકે માંગે પરમિશન, તો આપણે તેને ઓકે કરી લેવાનું. ઠીક છે દોસ્તો, જે કોઈ તમારે એલાઉડની પરમિશન માંગવામાં આવે તો તેને તમારે ક્લિક કરતા જવાનું છે. તો તમે જેવું તેના પર ક્લિક કરતા જશો એટલે તમે જુઓ દોસ્તો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે, જ્યાં તમને આપણા આ બધા જ ફોન્ટ અહીંયા બતાવવામાં આવશે. આપણા બધા ફોન્ટ છે, હવે તેને દોસ્તો આપણે એક ફોલ્ડરની અંદર સેવ કરવાના છે. તો તેના માટે શું કરવાનું છે, તેને અનઝીપ કરવા પડશે. તો સૌથી પહેલાં અહીંયા તમને જે ત્રણ ડોટ્સ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કર્યા બાદ તમે દોસ્તો જુઓ સૌથી પહેલું ઉપર તમને ઓપ્શન દેખાઈ રહ્યું છે મલ્ટી સિલેક્ટ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમે જુઓ અહીંયા તમને એક ડબલ એરોનું નિશાન દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું. અને અહીંયા જે સિલેક્ટ ઓલ લખ્યું છે તેને ક્લિક કરશો એટલે તમારા બધા જ ફોન્ટ સિલેક્ટ થઈ જશે. આપણા બધા જ ફોન્ટ ઉપર એક તાળું મારેલું છે, તેને અનઝીપ કરવાનું છે એટલા માટે. હવે તમે જુઓ તમને અહીંયા નીચે એક ઓપ્શન દેખાઈ રહ્યું છે રાઇટનું, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમને ફરીથી એક ઉપરનો એરો દેખાશે ત્યાં નીચે જ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે હવે આપણને એવું પૂછે છે કે તમારે તેને શેની અંદર સેવ કરવા છે. તો સૌથી પહેલાં તમારે અહીંયા ત્રણ ડોટ્સ ઉપર ક્લિક કરી અને સૌથી પહેલાં શું કરવાનું છે, પ્લસ આઇકોન પર ક્લિક કરજો અને અહીં ન્યૂ ફોલ્ડર જે લખેલું છે ન્યૂ ફોલ્ડર, તેના પર ક્લિક કરીને આપણે એક ન્યૂ ફોલ્ડર બનાવી લેવાનું છે, જે આપણી ગેલેરીની અંદર સેવ થશે આપણી ફાઇલ મેનેજરમાં, જે આપણને આરામથી જડી જાય તેવું તમારે ફોલ્ડરનું નામ લખવાનું. જે રીતે મારે દોસ્તો લખી રહ્યો છું ગુજરાતી ફોન્ટ, જે તમને દેખાઈ રહ્યું છે ગુજરાતી ફોન્ટ લખી લઉં કે જેથી કરીને મને યાદ રહેશે કે મેં જે તે એડ કર્યા હોય તે. આ ગુજરાતી ફોન્ટ મેં લખી લીધું. હવે દોસ્તો અહીંયા ઓકે કરી લેવાનું અને દોસ્તો હું જેવું ઓકે કરીશ એટલે તમે ઉપર વાંચી શકશો ગુજરાતી ફોન્ટ નામનું મારું ફોલ્ડર ક્રિએટ થઈ ગયું છે. ત્યારબાદ તમને નીચેનું જે ઓપ્શન દેખાય છે તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમારા બધા જ ફોન્ટ એની અંદર એડ થઈ જશે.
અને દોસ્તો બધા જ ફોન તમારા સક્સેસફુલી તેની અંદર અનઝિપ થઈ જાય એટલે તમારી ફાઇલ આ રીતની દેખાશે. ઠીક છે દોસ્તો, તમારું કામ અહીંયા થઈ જાય છે પૂરું. હવે તમારે અહીંયાથી આવી જવાનું છે બહાર. ઠીક છે દોસ્તો, તમારી ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ અને જ્યારે ચેવરની અંદરથી આપણા મીડિયા ફાઇલની અંદર સેવ પણ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે એ ફોનનો યુઝ કરવા માટે, તો હવે આપણે જે બીજા નંબરની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જેનું નામ છે પિક્સલ લેબ, તો આ એપ્લિકેશન તમારે સૌથી પહેલાં ખોલી લેવાની છે. તમે દોસ્તો જેવી પિક્સલ લેબને ખોલો છો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવે છે. ઠીક છે દોસ્તો, હવે તમારે શું કરવાનું છે, અહીંયા જે એ નામનું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જેવું અહીંયા બાજુમાં જશો એટલે તમે જુઓ અહીંયા એક ઓપ્શન દેખાઈ રહ્યું છે ફોન્ટ, એ બી ફોન્ટ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં ક્લિક કર્યા બાદ તમને અહીંયા બીજા નંબરનો એક ઓપ્શન દેખાઈ રહ્યું છે માય ફોન્ટ, તમે દોસ્તો અહીં જોઈ શકશો માય ફોન્ટ. તેના પર ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જોવો અહીંયા તમને એક બાજુમાં પ્લસ આઇકન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં ક્લિક કરશો એટલે શું થશે, તમારો સ્ટોરેજ તમારી સામે ઓપન થઈ જશે. અને હવે તમારે આની અંદરથી શું શોધવાનું છે, તમે જે ફોલ્ડરની અંદર તમે જે નામ લખીને તમારા ફોનને સેવ કર્યા હતા તેને તમારે સૌથી પહેલાં અહીંયા શોધી લેવાના. તો દોસ્તો મારા આ ડાઉનલોડના ફોલ્ડરની અંદર છે તો મેં તેના પર ક્લિક કર્યું એટલે તમને અહીં વંચાઈ રહ્યું છે ગુજરાતી ફોન્ટ, તો તેના પર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે. દોસ્તો ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે તમે જુઓ તમારા બધા જ ફોન્ટ આ રીતે તમને દેખાવા જોઈએ. અને ત્યારબાદ અહીંયા જે લખ્યું છે એડ ડાયરેક્ટરી, ત્યાં હું ક્લિક કરીશ એટલે તમે જુઓ મારા તે અહીંયા સ્ટાઇલિશ ફોન્ટ એડ થઈ ગયા છે તમારી સામે જ, તમે અહીંયા જોઈ શકો છો. તો મારા બધા ફોન અહીંયા એડ થઈ ગયા છે, ત્યારબાદ આપણે તેને કરી લઈએ ઓકે. હવે આપણે તેનો યુઝ કેવી રીતે કરવાનો છે તે પણ જોઈ લો. તો તેના માટે હવે આપણે અહીંયા થઈ જઈશું બહાર. ને હવે આપણે જે ત્રીજા નંબરની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જેનું નામ હતું યુનિકોડ પેડ, તો દોસ્તો તમે જોઈ લેજો આવું ઇન્ટરફેસ તેનું આવે છે યુનિકોડ પેડનું. તમે તેને જેવું ખોલો છો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવવું જોઈએ. હવે સૌથી પહેલાં આપણે ગુજરાતી ફોનને આની અંદર એડ કરવા પડશે, તો તેના માટે તમે જુઓ અહીંયા તમને જે ડિફોલ્ટનું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરજો. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો આ સ્ટેપ બધા ધ્યાનથી જોજો, કારણ કે લોકો અહીંયા જ ભૂલ કરે છે અને તેમના ફોન યુઝ નથી થતા. તો તમે ડિફોલ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમને એક ઓપ્શન દેખાઈ રહ્યું છે સિલેક્ટનું, તેના પર તમારે ક્લિક કરવાનું. તમે દોસ્તો જેવું સિલેક્ટ ઉપર ક્લિક કરો છો એટલે શું થશે, તમારો સ્ટોરેજ તમારી સામે ઓપન થઈ જશે. તમારા સ્ટોરેજની અંદરથી તમારે તે ફોન્ટ તમે જે નામથી જ્યાં સેવ કર્યા હોય તે ફોનને સૌથી પહેલાં આ રીતે તમારે શોધી લેવાના. તમે દોસ્તો જો મારા બધા જ ફોન્ટ અહીંયા આવી ગયા છે અને હવે તમારે અહીંયા શું કરવાનું છે, તેમાંથી દોસ્તો આપણે આ બધા જ ફોન્ટ અહીંયા એડ કરવાની જરૂર નથી. હું તમને એક સજેશન આપું છું કે અહીંયાથી તમે જોશો કે તમને એક 27 નંબરનો ઓપ્શન વાળા જે ફોન્ટ દેખાય તેને જ આપણે અહીંયા એડ કરવાના છીએ. તો અહીંયા તમે વાંચી શકશો KAP027 લખેલું છે, તમને દેખાઈ રહી છે આ ફાઇલ, તેના પર દોસ્તો તમારે ક્લિક કરવાનું છે. ઠીક છે દોસ્તો, તેને જ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અને જે સિલેક્ટ લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તે ફોન્ટ તમારા અહીંયા એડ થઈ જશે. તમે જુઓ તમારું કીપેડ આવી ગયું. ઘણા બધા દોસ્તો શું મિસ્ટેક કરે છે એ પણ હું તમને અહીંયા સમજાવી દઉં. તમને પહેલાં જોઈ અહીંયા તમને U+40 દેખાતા છે અને તેની સામે લખ્યું છે બેઝિક લેટિન, આવું તમને દેખાઈ રહ્યું છે ને દોસ્તો. ખાસ તમે અહીંયા ધ્યાનથી જોજો અહીંયા, તેના પર દોસ્તો તમે જેવું ક્લિક કરો એટલે ઘણી બધી વસ્તુ તમને અહીંયાથી જોવા મળે છે. દોસ્તો આમાં મિસ્ટેક કરી દે છે, આમાંથી બીજી વસ્તુ કંઈ સિલેક્ટ કરવાની નહીં. અહીંયા જે પહેલાંથી છે બેઝિક લેટિન, તો બેઝિક લેટિનને જ રહેવા દેવાનું છે દોસ્તો. આ ખાસ યાદ રાખજો, કારણ નકર આ તમે નહીં રાખો તો તમારો કોડ આવશે નહીં, તમે આ ફોનને યુઝ કરી શકશોય નહીં. આ એટલા માટે તમને ભાર દઈને સમજાવું છું કે તમારે અહીંયા જે બેઝિક લેટિન છે તો અહીંયા બેઝિક લેટિનને જ રહેવા દેવાનું છે. તમને જે U+40 બેઝિક લેટિન લખેલું દેખાય છે તો ત્યાં એ જ વસ્તુ રહેવા દેજો, કંઈ જ તેમાં ફેરફાર ન કરતા. ઠીક છે દોસ્તો, ઉપર તમારા ફોન સિલેક્ટ થઈ ગયા, નીચે બેઝિક લેટિન આવી જાય અને પછી તમે નીચે જુઓ તમારા જે ફોનના જે અહીંયા કીવર્ડ છે તેમને દેખાઈ રહ્યા છે. હવે દોસ્તો તમારે જે કંઈ લખવું હોય તે તમે લઈ શકો છો. જે તમે જો આપણે લખી લઈએ અહીંયા જય, અને દોસ્તો જય લખ્યા પછી મારે સ્પેસ છોડો છે, તો સ્પેસ છોડવા માટે તમને અહીંયા જે ખાલી જગ્યા દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું. ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરો એટલે શું થશે, તેનાથી સ્પેસ છૂટવાનો શરૂ થઈ જાય છે. તમે દોસ્તો અહીંયા જોઈ લો એક વખત, આ જે ખાલી જગ્યામાં તમે ક્લિક કરશો એટલે ત્યાં સ્પેસ છૂટશે. તમે જોયો સ્પેસ છૂટ્યો એ, તો આ રીતે સ્પેસ તમારે છોડવાનો છે. તમારે જેટલો સ્પેસ છોડવો ત્યાં ખાલી જગ્યામાં ક્લિક કરો એટલે તમારો સ્પેસ છૂટી જાય. તો મેં જય લખી લીધું, હવે હું અહીંયા લખેલો માતાજી. ઠીક છે દોસ્તો, એક સ્પેસ છોડીને હવે અહીંયા મારે લખવું છે માતાજી. તો અહીંયાથી એક એક અક્ષર શોધીને તમારે લખવું પડે છે માતાજી. ઠીક છે દોસ્તો, આ રીતે તમે જોઈ લો મેં અહીંયા લખ્યું માતાજી. હવે તેનો જી ક્યાં છે તે હું અહીં શોધીને લઈ લઉં સૌથી પહેલા. તો દોસ્તો તમે જુઓ જેવું મેં જય માતાજી લખ્યું છે, હું તમને સમજાવવા એ માગું છું કે તમારે પિક્સલ લેબની અંદર લખવા માટે જે કંઈ વસ્તુની જરૂર હોય તેને તમારે સૌથી પહેલાં અહીંયા યુનિકોડ પેડમાં લખવાનું રહેશે આ રીતે. તો મેં જેવું દોસ્તો અહીંયા જય માતાજી લખ્યું તમારી સામે, ત્યારબાદ તેને અહીંયાથી કરીશું કોપી. તો મેં જેવું તેને કોપી પર ક્લિક કર્યું એટલે તે કોપી થઈ ગયું છે. હવે આપણે ખોલીશું આપણી પિક્સલ લેબની એપ્લિકેશન. તમે જુઓ આપણી પિક્સલ લેબ અહીંયા ખુલી ગઈ છે. તો દોસ્તો અહીંયા જે લખ્યું છે ન્યૂ ટેક્સ્ટ, તેને પણ ડબલ ક્લિક કરીને અહીંયા જે
टेक्स है तेना डिलीट कर अपने त्याँ जे माता लिख्यू थूँ ती अँ लाशू तो हूँ लॉन्ग प्रेस करीश अने अँ पेस्ट करीश। तो तमे जो मारे जे जय माता लखवुत कोड अँ गयो तो त्यारबाद कर लीशू आप ओके। तो मारो कोड अँ गयो हवे आपणे कन्वर्ट करीशू आपड़ा स्टाइलिश फॉन्टनी अंदर। तो तेना माटे अहींया जे ए बे फॉन्ट लख्युं छे त्यां तमारे क्लिक करवानुं, त्यारबाद माय फॉन्टमां जता रहेवानुं अने त्यारबाद तमे जो अहींया तमने जे स्टाइलिश फॉन्ट देखाय छे तेना पर तमे दोस्तों जेवुं क्लिक करो छो एटले तमारा जे त्यां कोड भाषामां लखीने तमे लाव्या छो ते आरामथी अहींया आवी जाय छे। तमे दोस्तों अहींया जोई शकशो, त्यारबाद हुं तेने ओके करूं तो जय माताजी मारुं अहींया लखीने आवी गयुं छे तमारी सामे, तमे अहींया जोई शको छो। तेनी साइज हूँ थोड़ी मोटी करूँ जेथी करीने तमने व्यवस्थित देखाई दे। तो जय माताजी मारू लखी गयु छे, त्यारबाद तेनी अंदर थोड़ा घणा कलर ब्लर एड करीए जेथी करीने तमने वधारे सारू देखाय। ठीक छे दोस्तों, तो अहींया जे आपणे कलरनो ऑप्शन छे त्यां क्लिक करीशुं, त्यांमांथी आपणने जे कोई सारा लागे ते कलर तमे अहींयाथी आरामथी लई शको छो। तमे दोस्तों जोई शको छो आ रीते। ठीक छे दोस्तों, तो स्टाइलिश फॉन्टनो यूज तमारे आ रीते करवानो छे। अने हा दोस्तों, आपणी पासे एवा पण फॉन्ट छे के जेने अंदर तमारे यूनिकोड पेडनी कोई जरूरत नहीं रहे, तमे डायरेक्टली तेनो यूज करी शको छो, तेवा फॉन्ट पण आपणी पासे छे। जो दोस्तों ते फॉन्ट तमारी पासे ना होय ने तमारे जोईता होय तो मने कॉमेंटमां जणावजो, तो आपणे तेना पर पण एक विडियो बनावीशुं। कारण के मैं पहला विडियो बनावेला छे परंतु तेनी अंदर घणा बधा दोस्तोने कंई तकलीफ समझ में नतु ने, तो आप फरी पर एक विडियो बनाई देशों जैसे कर व्यवस्थित समझा कि ते ये फोन यूनिकोड पेड़ कर के यूज कर सको। ठीक है दोस्तों, आ फोन यूज करने प्रोसेस संपूर्ण मैं तमने आ विडियो में बताई दीदी है, तेने तुम फॉलो करशो तो क्या तकलीफ नहीं पड़े तमारे आ फोन यूज करने। ठीक है दोस्तों, तो जो दोस्तों तमने मारो विडियो गमे तो विडियो ने लाइक करो, चैनल पर नवा तो तेने सब्सक्राइब करो, तमारो कोई क्वेश्चन थत हो तो मैंने कॉमेंट करो। ठीक है दोस्तों, तो हम आप नेक्स्ट विडियो में त्यां सुधी आवजो। बाय बाय, सी यू, टाटा।